નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું આજે રિઝલ્ટ આવ્યું છે અને એ વન ગ્રેડના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના છે એમાં એકસો નેવ્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે અને સુરત શહેરની શાળા સંસ્કાર ભારતી વિદ્યાલય જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને શાળાના નવ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે તો એમાનીના જે વિદ્યાર્થી છે શાહ હેતવી જેનો એ વન ગ્રેડ આવ્યો છે અને શાળામાં પાંચમા ક્રમે તેઓ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ટુ પર્સન્ટાઇલ તેમને મેળવ્યા છે તો હેતવી તમારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં અને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે અને સાથે તેમના મમ્મી પણ ઉપસ્થિત થયા છે આપને અને આપના પરિવારમાં ખૂબ ખૂબ અભિનંદન આ રિઝલ્ટ માટે અને હેતવી સાથે આપણે વાત કરીશું હેતવી ખૂબ સરસ રિઝલ્ટ તે પ્રાપ્ત કર્યું છે શાળામાં પાંચમો ક્રમ મેળવ્યો છે કેવું તને લાગી રહ્યું છે મને બહુ સારું ફીલ થાય છે એકચુઅલીમાં હું વિચાર્યું ન હતું કે મારી મહેનત આટલી બધી છે અને આવી રીતે આવી જશે એવન ગ્રેડ દસમામાં પણ મેં બહુ ટ્રાય કરેલું પણ હું બે પર્સન્ટ માટે રહી ગયેલી કસેક મહેનતમાં કચાસ હતી બટ આ વર્ષે મેં બધું દૂર કરીને ફાઇનલી એવન ગ્રેડ મેળવ્યો મને બહુ જ હેપીનેસ છે બધા સર ટીચરનો બહુ સપોર્ટ મળ્યો છે જ્યારે તારું રિઝલ્ટ તને જાણવા મળ્યું ત્યારે તે શું અનુભવ કર્યો એક અલગ જ અહેસાસ હતો આજ સુધી હું ફીલ જ નથી કર્યું ઘણી વાર ટ્રાય કરેલી કે સૌથી પહેલા મમ્મીને મેં એકચ્યુઅલી રિઝલ્ટ ગો પણ મમ્મી પાસે જ કરાવેલું મારું માનવું એવું છે મારી લકી જામ છે સો મેં એની પાસે જ કંઈ પણ કરાવું સારું હોય તો ત્યાર પછી કોને કીધું એના પછી પપ્પાને પપ્પાને મારા સ્ટડી રિલેટેડ બહુ જ હેપીનેસ છે બીકોઝ એમને એવું છે કે હું લાઈફમાં કંઈક કરી બતાવું જે એમણે નથી કર્યું એટલે એ

મતલબ એક્સાઇટેડ હતો અને કંઈક નવું તે આજે જોયું તારા પપ્પામાં નો જે એક્સપિરિયન્સ હતું મીન્સ કે એમનો જે હાવ ભાવ દેખાવ તને કંઈ અલગ દેખાયો એટલે પપ્પા જો જોતા હો તમારા આ કાર્યક્રમ તો ખૂબ જ સરસ આજે તમારી દીકરીને ખૂબ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે આજે મારા પપ્પા કંઈ અલગ રૂપમાં મને દેખાયા અને ખૂબ સરસ આપણે તેમની મમ્મી સાથે વાત કરીશું આપનું નામ શું છે ફાલ્ગુનીબેન જી આપ શું કરો છો હાઉસવાઇફ હાઉસવાઇફ છું તો આપણી દીકરીનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે એના માટે બધા એવું જ કહેતા હોય છે કે મને તો ખૂબ સારી લાગણી અનુભવ થઈ રહી છે સારું ફીલ થઈ રહ્યું છે તમને શું લાગે છે એકચ્યુલી એ બાબતે મારું પણ કહેવું તો એવું જ છે કે મને પણ ખૂબ જ પ્રાઉડ ફીલ થયું પણ એનું રીઝન કંઈક અલગ છે કારણ કે મેં પોતે પણ ટ્વેલ્થ કોમર્સમાં આ જ રીતે સેમ પ્રાય પ્રાઇઝ પ્રાપ્ત કરેલું એના પછી ટુ થાઉઝન્ડ એટીનમાં આ જ શાળામાં મારો બાબો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફર્સ્ટ હતો સ્કૂલ ફર્સ્ટ અને એ જ વસ્તુ સેમ મારી બેબી એ પણ કરી બતાવી એટલે મારા માટે એક અલગ જ લાગણી હું ફીલ કરી રહેલી છું એમ મારું બાળપણ જીવી રહેલું છું એવું મને લાગી રહેલું છે કે આજે તો તમારા સમાજમાં કે તમારા ઘર પરિવારમાં ખૂબ આનંદ હશે આજે એવું આપણે માની લઈએ અને આ વર્ષો વર્ષ આગળ આ પ્રથા ચાલતી રહે એવી તમને શુભેચ્છા આપું છું અને હેતવી તને બીજો શું શોખ છે ભણવા સિવાયનો ભણવા સિવાય મને સોંગ લિસનિંગનો બહુ ગાંડો શોખ છે પછી આઉટિંગનો પણ ઘણો શોખ છે કુકિંગ પણ મને ગમે છે મને દોડિયાનો પણ બહુ જ શોખ છે રીડિંગનો પણ છે બસ ખૂબ સરસ અને સાથે સાથે તે ભણવા સાથે શાળામાં તો તે ભણવાનું તારું ભણ્યું જ પણ ટ્યુશન્સમાં પણ તે તારો અભ્યાસ કર્યો હશે તો એ એમના થકી તને કેવી રીતે અભ્યાસમાં મતલબ કે પ્રોત્સાહન મળ્યું ટ્યુશનમાં બધા જ સર બહુ જ સારા છે ફ્રેન્ડ્સ ક્લાસીસમાં હું ભણું છું બધા જ મોટિવેશનલ સ્પીચને એવું બધું થોડાક થોડાક ટાઈમે બધું ઓર્ગેનાઇઝ કરે છે ને એના લીધે ખરેખર એક પોઝિટિવ સ્ટ્રેન્થ મળી છે ને જે ઇફેક્ટ એમ પડે ને કે આમ આપણને જાતે જ એમ ફોર્સ લાગે કે ભાઈ આ કરવું પડશે આ જરૂરી છે કે કર તો કંઈક એમ થાય જીવનમાં કે તે કંઈક કર્યું બસ તો એ ફોર્સ જ એ છે કે એના લીધે હું આજે અહીંયા છું ને મારો ઇવન આવ્યો શાળા સાથેનો કેવો અનુભવ તારો શાળામાં પણ સેમ સિચ્યુએશન બધા જ સર ટીચર બહુ જ સપોર્ટિવ છે જ્યારે પણ ક્વેશ્ચનરી કરીએ મસ્ત આન્સર આપે છે અને એકદમ મોટિવેશન પણ આપે મારું ખાસ દોરિયા સર સાથે બનતું હતું એ સર મને દસમાથી કહેતા હતા કે તારો એવા આવે એવો છે મહેનત કર પણ દસમામાં રહી ગઈ તો આ વખતે પણ એમને બહુ ખુશી થઈ હશે કે મારો આવી ગયો એવન અમારા માધ્યમ દ્વારા તું એમને કહી શકે છે

बेखयाली में भी तेरा खयाला है क्यों बिछड़ना है जरूरी ये सवाल है तेरी नजदीकी क्यों की खुशी સરસ હવે છેલ્લો મેસેજ આપણા જે વિદ્યાર્થીઓ અત્યારે કે બારમા બોર્ડમાં હવે આવવાના છે અને એક્ઝામ આપશે એવા વિદ્યાર્થીને શું સંદેશ આપશે એ લોકો માટે એક જ સંદેશ છે કે રેગ્યુલર વર્ક કરે કે જે જે દિવસ એ લોકોને ટીચ કરવામાં આવે છે જે કોઈ ક્લાસમાં ભણે છે એ બસ કમ્પ્લીટ કરતા જાય અને કોઈ દિવસ એવું નહીં માને કે આ વસ્તુ મારાથી નહીં થાય હંમેશા બી પોઝિટિવ વાળો નેચર રાખો કે થઈ જવાનું છે ભલે પછી ગમે તેટલી સામે પ્રોબ્લેમ્સ દેખાય પણ થશે મેં દસમા ખુદ એવું માનેલું કે મારો ગ્રેડ નહીં આવે તો આજે નહીં આવે અને બારમા મેં કોઈને આખા વર્ષમાં નથી કીધું કે મારો ઇવન નહીં આવે ને આ વખતે આવ્યો એટલે બી પોઝિટિવ કે આવશે ચિંતા બહુ નહીં કરો અને એવું તો બિલકુલ નહીં વિચારો કે નહીં થશે મારાથી થશે બસ એ પોઝિટિવ એટીટ્યુડ સાથે કામ કરશો તો બધું પોસિબલ છે શેડ્યુલમાં ડેલી રૂટીનમાં જોઈએ એક બી દિવસ ફેસ્ટિવલ છે તમે બ્રેક લો અને બ્રેક બહુ જરૂરી છે એવું નહીં કે નોનસ્ટોપ વાંચ્યા કરો એક કલાક વાંચો પછી થોડું રિફ્રેશમેન્ટ લો એવી રીતે એમ એક સેટ કરી નાખો તમારો ટાઈમિંગ્સ અને તમારું શેડ્યુઅલ એકદમ પરફેક્ટ હોવું જોઈએ પછી એમાં ચેન્જીસ નહીં કે આજે આટલું કમ્પ્લીટ કરવાનું છે તો કરવાનું છે અને અગર જો કોઈ હિસાબે ન થયું હોય તો નેક્સ્ટ પર એમ ઠેલવી નહીં દો કે બીજા દિવસે કરીશ ના બીજા દિવસે કરીશ બસ તમે જલ્દી જલ્દી એ કમ્પ્લીટ કરતા રહો એક એક અને એક નોટબુક બનાવો જેમાં તમે લખો કે તમારું કેટલું બાકી છે ને કેટલું નથી બાકી બસ એ બહુ કામ આવશે કે તમને પોતાના આઈડિયા આવશે કે મારે કેટલું કમ્પ્લીટ કરવાનું છે કેટલું ઇનકમ્પ્લીટ છે ખૂબ જ સરસ હેતવી પાસેથી ઘણું બધું આપણને પણ જાણવા મળ્યું અને એને ખૂબ સરસ સંદેશ પણ આપ્યો છે તો હેતવી ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન અને फरी थी पाचा बीजा विद्यार्थी ने मिलीशु त्या सुधी अमने रजा आपशो नमस्कार कोविड 19 जैसी महामारी से बचने का एक ही तरीका है इम्यूनिटी बूस्ट करना सिद्धांत अल्क कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई यू द्वारा प्रमाणित है सिद्धांत अल्कैड में कैल्शियम विटामिन डी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड